કચ્છમાં તોકતે વાવાઝોડાની આફતને લઈને તંત્રમાં દોડધામ. જિલ્લામાં સૌથી વધુ અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં નુકસાની થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે દરિયાથી 0 થી 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામડાઓ ખાલી કરવાનું શરૂ કરી દેવાયું છે. અંદાજે 7000 લોકોનું આવતીકાલે સાંજ સુધીમાં સ્થળાંતર કરી દેવાશે. નાયબ કલેક્ટર અબડાસા પ્રવીણસિંહ જેતાવતે જણાવ્યું હતું કે અબડાસા તાલુકામાં વાવાઝોડાને લઈને તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. 18મી તારીખે સવારના સમયે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગના આધારે મળી છે. હાલમાં કાંઠાળ વિસ્તારના 24 ગામો એલર્ટ પર છે. આવતીકાલે સાંજ સુધીમાં 7000 લોકોનું સ્થળાંતર કરી દેવાશે. સૌથી વધુ જખૌમાં 2295 લોકોની વસ્તીનું સ્થળાંતર કરી દેવાયું છે. હાલમાં 13 સભ્યોની એક NDRF ટીમ આવી છે જેમને જખૌની આર્ચિયન કંપની પાસે તૈનાત કરાઈ છે. આજ સાંજથી લોકોના સ્થળાંતરની મેગા ઝુંબેશ શરૂ થવાની છે જેમાં પંચાયત તેમજ રેવન્યુ સહિતના વિભાગો જોડાશે. લોકોની ઘરવખરી સાથે સચેત રહેવા અપીલ કરી હતી. બીજી તરફ વાવાઝોડાને લઈને કોવિડ કેર સેન્ટરમાં કોઈ પણ વિક્ષેપ ન સર્જાય એ માટે રાતા તળાવ અને નમો કોવિડ કેર સેન્ટરમાં ડીજી સેટ વસાવી લેવા સૂચના અપાઈ છે. જોકે નલિયા CHCમાં ડીજી સેટ અવેલેબલ છે. જો સંભાવના વધશે તો પ્લાન બી તરીકે 25 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 30 થી 35 ગામો કાચા ઘરમાં વસવાટ કરતા 12,500 લોકોનું પણ સ્થળાંતર કરાશે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. અબડાસા તાલુકામાં દરિયાકાંઠાથી 0 થી 5 કિલોમીટરની રેન્જની અંદર 24 ગામો છે. તો 24 ગામોને અમે એલર્ટ કર્યા છે. 24 ગામોમાં સ્થળાંતર પાત્ર 7000 લોકો છે. તો એને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એમાંથી અમારા માટે સૌથી ક્રિટિકલ જે જખો પોર્ટ છે કે જેની અંદર 2295 લોકોની વસ્તી હતી જે તે વખતે, તો એમને સૌથી પહેલાં અમે કાલે સાંજથી જ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે ફક્ત છેલ્લા 30-40 લોકો રહ્યા છે અને એમની સ્થળાંતરની કામગીરી ચાલુ છે. એના સિવાય જે બાકીના ગામો છે અમે કાલે બપોર કે સાંજ સુધીમાં ખાલી કરાવી દઈશું. જે તે ટીમો પણ બની ગઈ છે અને એમને આજે સૂચના પણ અત્યારની મિટિંગમાં આપી દેવામાં આવી છે. આપણે જે કોવિડ કેર સેન્ટરની વાત કરી તો એ પ્રમાણે અમારી પાસે અબડાસા તાલુકામાં 3 કોવિડ કેર સેન્ટર છે. રાતા તળાવ, નલિયા CHC અને નમો કોવિડ કેર સેન્ટર. તો 3-3ની અંદર જે ડીજી સેટ છે એમાં આપણે નલિયા CHCમાં તો છે અને બાકી 2માં અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યા છે. તો એ પણ અમે સાંજ સુધીમાં ઇન્શ્યોર કરાવી લઈશું. અમને 13 વ્યક્તિઓની 13 જે ઓફિસર્સ છે એમની એક NDRFની ટીમ ફાળવી દેવામાં આવી છે જેને અમે અત્યારે જખો પાસે જે આર્ચિયન કંપની છે એની અંદર ત્યાં રાખીશું અને એમના જે સાધનોને બધા સાથે લઈને આવી રહ્યા છે. 0 થી 25 કિલોમીટરની અંદર અંદાજે 30 થી 35 ગામો છે અને એની અંદર 12,500 જેવા લોકો છે જે કાચા ઘરોમાં રહે છે. એમાં ફક્ત અમે કાચા ઘરોવાળા લોકો જ લીધા છે. તો એમને એ અમારા પ્લાન બીમાં આવે છે. એમાં એ જો વધારે ક્રિટિકલ થશે તો એમાં અમને એમને શિફ્ટ કરવા માટે તૈયારી કરી લે છે. લોકોને હું એ જ અપીલ કરીશ કે આજે સાંજથી અને કાલ સવારથી અમારું પ્રશાસનિક તંત્ર કે જેમાં પંચાયત, રેવન્યુ અને પોલીસ અને બીજા બધા સ્વયંસેવકો પણ ઘણા બધા છે, આપના ગામમાં આવે અને આપને કહે કે આશ્રયસ્થાનમાં જતા રહો તો આપ પ્લીઝ કોઓપરેટ કરજો. અત્યારથી જ આપ ઘરવખરીને સાચવવાનું ચાલુ કરી નાખો. જો ખુલ્લામાં કોઈ પાક પડ્યો હોય તો એને જરા ઘરમાં લઈ લો. એના સિવાય જો કોઈ ઢોર ઢાંખર બાંધ્યા ના રહે એ જોઈ લઈએ. તમારા જે પણ ફોન છે એમની બેટરી ને બધાનું જે ધ્યાન રાખવાનું છે એ ધ્યાન રાખી લઈએ. ફર્સ્ટ એડ બોર્ડ બોક્સને એ બધું જો તમારી પાસે હોય તો ધ્યાન રાખી લઈએ. આ બધી વસ્તુઓ જે છે અમારા આશ્રયસ્થાનમાં પણ અમે જે તમને નિયમોનું પાલન કરવાનું કહીએ, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ વખતે સેનિટાઈઝરની સાથે આપણે કરવાનું છે કોરોનાની મહામારી વચ્ચે, તો તંત્રને સહયોગ મળે એ મારી લોકોને અપીલ છે. અત્યારનું જે વાવાઝોડાનું છેલ્લું અપડેટ છે એના પ્રમાણે આપણે ત્યાં 18 તારીખે સવારે 7 થી 8 સવારે, વહેલી સવારે એવું લખ્યું છે, સમય નથી સ્પેસિફિક કર્યો, સવારથી બપોરની વચ્ચે આપણે ત્યાં ત્રાટકે એવી સંભાવના છે. તો એની પ્રમાણે તૈયારી કરીએ છીએ.